શા માટે સાહેબ રજૂઆત કરી ગૃહમંત્રી? આમાં ખરેખર મને કોઈ તકલીફ નહોતી, પણ આમ જનતાને, પ્રજાને જે મુશ્કેલી પડતી હોય અથવા તો જે રીતે એમનું વર્તન છે આમ જનતા માટે એ બરાબર નથી. સ્વાભાવિક રીતે એ આમ જનતાની મુશ્કેલી મૂકી. બે નંબરના ધંધા ચાલા ઉપર કોઈ અસર થતી નથી. મોટાભાગના બે નંબરના ધંધા એમની રાહબારી નીચે ચાલે છે એવું મારું માનવું છે. કારણ કે ભૂતકાળમાં તો આ એસપી એક પણ ધંધો ચાલતો નહોતો, સારો વહીવટ ચાલતો હતો. આજે પરિસ્થિતિ ઊંધી છે. એટલા માટે રહી જી વાત બીજી કે સ્વાભાવિક અમારે, અમે પ્રજાના પ્રતિનિધિઓ છીએ, અમારે પણ નાની મોટી રજૂઆત કરવી પડે. કદાચ કોઈ પણ માણસ હોય તો આખર રજૂઆત તો અમને પ્રતિનિધિઓને જ કરે. અમે જ્યારે રજૂઆત કરીએ તેમના નીચેના માણસો ઉપરથી કહી દીધી સાહેબની સૂચના છે, અમારાથી કશું મદદ નહીં થાય. તો આ કેટલું અંદે છે, અમે જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ ના થાય ત્યારે અમારા માટે મુશ્કેલી છે. એટલા માટે બાકી તો કોઈ કારણ નથી મારે એમના વિરુદ્ધ. મેં તો ગૃહમંત્રીને પણ કરી છે, સીએમને પણ કરી છે, અને અમિતબેન કેન્દ્રીય મંત્રીને પણ કરી છે. એમાં આખો સ્ટાફ એમનો જે એમના વહીવટદારો જે છે એમના નીચે ગોઠવેલા એના લીધે વધારે તકલીફ છે. અને એ ખુદ નથી કરતા, એ તો ઓફિસમાં નથી આવતા મોટાભાગે, એમના વહીવટદારો જ કામ કરતા હોય છે બધી જગ્યાએ. એટલે તકલીફ છે. બાકી તો એમને કહીએ તો એના પહેલાં તો અમારા કોઈ માણસને વચ્ચેની કિડના ખોરીથી જોવામાં આવે છે.